नमस्कार विद्यार्थी मित्रों, एवरग्रीन एकेडमी में आप सबनु हार्दिक स्वागत है। आज आप धोरण 7 विषय गणित चैप्टर नंबर 13 नो संपूर्ण अभ्यास करीशू। समझूती साथ अपने जे धोरण 6 नी अंदर जे गुणाकार करता सीखी गया एनु फक्त पुनरावर्तन छे। ज्ञान सेतु नो मुख्य उद्देश्य पुनरावर्तन समझूती, એટલે આપણે એકલા પ્રશ્નોના જવાબો જ નહીં પણ એની સમજૂતી જોઈશું ખાસ, કારણ કે સમજૂતી માટે જ આ ગુજરાત સરકારનો એક પ્રયોગ છે। એટલે તમારે આ સમજૂતી સાથે જ આનો અભ્યાસ કરવાનો। હવે આપણે સૌથી પહેલાં ગુણાકાર જોઈશું, તો જો ગુણાકારમાં શું આપેલું છે કે 69 × 39, આની અંદર તમારે શું કરવાનું, તેઓ એકમનો અંક, એકમ અને દશક, જે એકમનો અંક 60, એકમનો અંક 9 છે એટલે એકલા 9 લખ્યા, અને દશકનો અંક 6 એટલે 60। હવે આનો ગુણાકાર ક્રોસ એ પ્રમાણે 39 અને 69, તો ઉપરની લાઇનમાં આપણે 60 વત્તા 9 લખીશું અને નીચે 30 અને 9 લખીશું। આ પ્રમાણે ચોકડીમાં લખી દેવાના, આ પ્રમાણે। એટલે આ 30 અને 60નો ગુણાકાર થશે અહીંયા, અને અહીંયા 30 અને 9નો ગુણાકાર થશે। ત્યારબાદ એ પધ્યા પછી નીચેના કોલમનો આપણે આવશે, તો 60 અને 9નો ગુણાકાર થશે, 9 અને 9નો ગુણાકાર થશે। હવે આ ગુણાકાર કર્યા પછી જે જવાબ આવે એ જવાબનો આપણે અહીંયા સરવાળો કરવાનો રહેશે, અને આ જે સરવાળો થયો એ સરવાળોનો જે જવાબ આવશે એ આ 60 × 39નો જવાબ છે। એ પ્રમાણે આપણે બધા દાખલા ગણવાના છે। વિદ્યાર્થી મિત્રો, મેં બધા દાખલા ગણેલા છે, પણ સમજૂતી આ પ્રમાણેની જ છે કે દશક અને એકમ, દશકના સાથે 10 વડે ગુણાકાર કરવાનો અને એકમના અંકને એમને એમ લખવાનો। એટલે આપણે જો દશકનો અંક 6 એટલે 6 × 10 એટલે 60 વત્તા 9 30 વત્તા 9, એ પ્રમાણે અને પછી એ બંનેના ક્રોસમાં ગુણાકાર કરવાના રહેશે। જુઓ કેવી રીતના થશે, હું તમને એક ફરી વખત બતાવું કે આ 60 છે તો 9 અને 30 સાથેનો ગુણાકાર, પછી આ 9 નો 30 અને 9 સાથેનો ગુણાકાર, અને એ જે બધા જવાબ આવે એનો શું કરવાનો, સરવાળો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા દાખલા પણ જોતા રહીશું ફટાફટ। તમે અહીંયા 75 × 59 છે એટલે એ જ પ્રમાણે કે 70 વત્તા 5 50 વત્તા 9, હવે એનો ક્રોસ ગુણાકાર 70 અને 50, 50 અને 5, 70 અને 9, 5 અને 9, આના ગુણાકાર કરી જે જવાબ આવે એનો આપણે ફરી સરવાળો કરી દઈશું, એટલે 45 25 જવાબ આવશે। ત્યારબાદ 94 × 29નો ફરી એક વખત જોઈશું જવાબ, તો જો 94 × 29ની અંદર 90 વત્તા 4 20 વત્તા 9, અને એનો ગુણાકાર કરતા જે જવાબ આવે એનો સરવાળો કર્યો તો આપણે 27 26 જવાબ આવી ગયો। ત્યારબાદ 82 47નો જવાબ જોઈશું, તો 82 47 પણ એ જ પ્રમાણે 80 વત્તા 2 40 વત્તા 7, અને પછી પાછો એનો ગુણાકાર કર્યો, તો ગુણાકાર કર્યા બાદ જે જવાબ આવશે એનો આપણે સરવાળો કરીશું, તો આ સરવાળો 38 54 એ 82 × 47નો જવાબ છે। હવે આ જ પ્રમાણે તમારે જે આ બીજા દાખલા જે છે એ તમારે જાતે નોટની અંદર જે ઉપર શીપ બતાવ્યા એ પ્રમાણે ગણવાના છે। વિદ્યાર્થી મિત્રો, આટલો પ્રયત્ન જાતે કરવો જ પડશે। હવે આપણે આગળ જોઈશું 3 અંકના, તો 3 અંકની અંદર આપણે ફક્ત એક સ્ટેપ વધારવાનું છે, જે ઉપર દાખલા ગણ્યા એ પ્રમાણે કે જે 100ની અંદર આવે અને 100 વડે, માનો અહીંયા 136 છે, અહીંયા 245 હોત તો 200 લખવા પડત, 200 વત્તા 40 વત્તા 5 આ પ્રમાણે, પણ અહીંયા 100 છે એટલે 100 વત્તા 30 વત્તા 6, હવે એનો પણ સેમ ટુ સેમ આપણે જે ઉપર ચોકડી ગુણાકાર કર્યો એ પ્રમાણે ગુણાકાર કરતો જે જવાબ આવે એનો સરવાળો કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાનથી તમારે આ દાખલા ગણવાના છે। હવે આગળ 269 × 67 × 49 છે, એ પણ એ જ પ્રમાણે ગુણાકાર કરવાનો છે, 368 × 36
आनो जवाब नीचे छे के अहींया थोड़ो कट थई गयेलो छे और पेज पूर्ण थवाथी नीचे थोड़ा थोड़ा जे दाखला कट थयेला छे एना जवाब नीचे आवशे। विद्यार्थी मित्रों पाछळ रनिंग में आवता छे जेटलू स्क्रीन ऊपर देखाशे एटला ज देखाशे बाकीनू पाछळथी थोड़ो स्क्रोल करवाथी ए आवतुं हशे। तमारे अहींया जोईने लखी देवा समझूती मेळवी खास जरूरी छे। कॉपी करवी ए अगत्यनी नथी पण साथे साथे तमारे दरेक दाखलाना समझण मेळवी। अहींया जो पांच नौ अने आठ पांच छ वत्ता नौ वत्ता आठ तीस वत्ता सात अने पछी दरेकना क्रॉसमां गुणाकार करेला छे। तमने ख्याल आवी गयो छे केवी रीतना गुणाकार हशे? फरी एक वखत बताऊं आ प्रमाणे क्रॉस छे पचास तीस तीस नेव अने आठ तीस। जो पांच छ सात नेव सात अने आठ सात एना गुणाकार नीचे आपेला छे। तो तमारे समझूती मेळवी अगत्यनी छे। हवे जे अहींया बाकीना दाखला बच्या ए तमारे घरेथी गणवाना रहेशे। अहींया आ फक्त तमारी बुकनी अंदर जो आपेलो छे अधूरो दाखलो अहींया मैं पूरो करेलो छे। जो तमारे शांतिथी समझी विचारीने लखवानो छे। हवे जो दरेक दाखला त्रण अंकना आवेला छे। हवे त्रण अंकना दाखला नीचे छे ए पूरा करवाना छे। आ प्रमाणे मैं पण पूरा थोड़ा थोड़ा करेला छे। थोड़ा बाकीना जे बचेला दाखला छे ए तमारे घरे गणवा पड़शे। अहींया खास सारा खासा बधा मैं दाखला गणी बतावेला छे साथे साथे थोड़ा समझूती पण आपी दीधी छे। हवे तमने पूरेपूरो अभ्यास ख्याल आवी गयो छे कि केवा दाखला केवी रीतना गणवा। बाकीना जे दाखला बच्या ए तमारे घरेथी गणवाना रहेशे। हवे विद्यार्थी मित्रों आपणे जे सादी रीत आपणे दररोजनी जे रीतथी गुणाकार करीए छे ए प्रमाणे पण गुणाकार आव्या ए गुणाकारनी समझूती आपवानी जरूर नथी कारण के ए तो गुणाकार तमने आवडता ज हशे। એટલે મેં થોડા થોડા દાખલા ગણેલા છે બાકીના જે બચેલા ગુણાકાર છે એ તમારે ઘરે ગણવાના રહેશે। અહીંયા દરેક દાખલા જેટલા દાખલા મેં ગણ્યા છે એટલા તમે ગણી લેજો તમારી નોટમાં અને બાકીના જે દાખલા છે સ્વપ્રયત્ને સેલ્ફ પ્રેક્ટિસ કરવાની રહેશે કારણ કે આ પુનરાવર્તન છે। જો પુનરાવર્તનમાં જ બધા દાખલા ગણે કોપી મારીને ગણવાથી તમને થોડું નુકસાન થઈ શકે। જે દાખલા આળસું થઈ જશો એટલે જાતે ગણવા એ દાખલા હોમવર્ક તરીકે ગણવા। આ થોડા જે દાખલા ગણ્યા છે એ સમજૂતી તમારું રિવિઝન થઈ જાય। રિવિઝન થયા પછી તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે। પ્રેક્ટિસ કરશો તો જ તમને દાખલા આવડશે। હવે વિદ્યાર્થી મિત્રો ભાગાકાર આવે છે તો ભાગાકારની અંદર પણ એ જ પ્રમાણેનો ભાગાકાર છે। આપણે જેમ ભાગાકાર કરીએ છીએ એ પ્રમાણે જ ભાગાકાર કરવાનો રહેશે। મેં થોડા દાખલાના ભાગાકાર કરજો આ દાખલા જે છે ભાગા જાતે ગણી આવ્યા એ તમારે નોટની અંદર ગણવાના રહેશે। તો હું મેં ગણ એમાં જે પહેલો અંક મૂકો એ એકમ દશક અને સો હજાર તો અહીં ચાર આવશે। તમારે જો હજાર હોય તો એક અંક ઓછો ગણવાનો રહે અહીંયા જે નો દાખલા મેં ગણાયા એ ગણવાના છે। બાકીના દાખલા તમારે જાતે ગણવાના છે ભાગાકાર તો તમને આવડતો જ હશે। સમજાવવાની જરૂર કે ચૌદનો ઘડિયો બોલવાનો સિત્યાસીથી વધી ન જાય એટલે ચૌદ છક ચોર્યાસી ચોર્યાસી લખ્યા સિત્યાસીમાંથી ચોર્યાસી બાદ કરતા ત્રણ વચ્ચે ઉપરથી ચાર આપણે નીચે ઉતાર્યા અહીંયા નીચે ચાર આવશે તો ચોત્રીસ વધ્યા ચોત્રીસથી વધી ન જાય એટલે ચૌદ દુ અઠ્યાવીસ અને ચોત્રીસ અને છનો બાદ બાકી કરતા છ જે અહીંયા ભાગાકાર ઉપર આવશે અને ભાગફળ તરીકે કહેવાય અને અહીંયા જે શેષ વધી અને શેષ એ જ પ્રમાણે બીજા પણ દાખલા ગણેલા છે। મેં જો ભાગફળ લખેલું છે ત્યાં તમારે દરેક જગ્યાએ ભાગફળ અને શેષ તરીકે દર્શાવવાનું રહેશે કારણ કે આમાં ઉલ્લેખ છે ભાગફળ અને શેષ દર્શાવો તો તમારે ભાગફળ અને શેષ દર્શાવવી પડે। હવે જે વ્યવહારુ દાખલા છે એના પણ અહીંયા દાખલા છે આની રકમ તમારે
तमारी ज्ञान सेतुनी जे बुक छे एनी अंदर थी जोई लेवानी, कारण के ए बुक ए रकमो लगता खूब लोबो वीडियो थी जता, मैं अमुक मां लखेली नथी, तो तमारे ए नोट नी अंदर थी डायरेक्ट जोई अने पछी एना जवाबो लखी देवाना, जे कंटिन्यूड क्रमश नंबर प्रमाणे दाखला गणेला छे। पण तमारे आ नोट नी नोट तमारी ज्ञान सेतुनी बुक नी अंदर आ रकम साथे कम्पेर करी पछी दाखला लखवा। अहीं बधी रकमो आपेली मैं फरी एक वखत एने बतावेली छे। सॉरी विद्यार्थी मित्रों, ऊपरनो भाग आई गयो तो फरीथी विद्यार्थी मित्रों, जो तमने मारो वीडियो पसंद आवे हो तो लाइक करो, शेर करो ने सब्सक्राइब करो, जेथी जे अमारा नवा वीडियो अपलोड थता रहे तो तमने पहले थी ज मळे। दरेक दाखलानुं अहींया संपूर्ण सॉल्यूशन आपेलुं छे, तो तमारे ध्यानथी समझी विचारीने लखवानुं। थैंक यू।